પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઝાબુઆને 7,300 કરોડની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ. સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને 1.75 લાખ અધિકારપત્રો કરશે એનાયત. પ્રધાનમંત્રી 2 લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાનનો માસિક હપ્તો પણ કરશે જાહેર. ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના મૈસુરુમાં ભાજપની કોર ગ્રુપની બેઠકમાં લેશે ભાગ. ગૃહમંત્રી પાર્ટીના કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લગતું આપશે માર્ગદર્શન. અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે રવાના થયા યુપી વિધાનસભાના સભ્યો. 200 ભરી કાફલો થયો રવાના. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટ સાથે કરશે દર્શન. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ કહ્યું સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીને સરકાર બનાવવાનો મળ્યો જનાદેશ. અંતિમ પરિણામ આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શનનું કર્યું એલાન. ઇઝરાયેલે ગાઝામાં યુએન મુખ્યાલયની પાછળ હમાસની સુરંગ હોવાનો કર્યો દાવો. વિદેશમંત્રીએ યુએનઆરડબ્લ્યુએના પ્રમુખના રાજીનામાની કરી માંગણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં તૈયાર થયેલ આવાસ યોજનાના મકાનમાં કળશ પૂજા કરાવી લાભાર્થીઓનો કરાવ્યો ગૃહ પ્રવેશ. અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિરના ઓનલાઈન પ્રસાદ વ્યવસ્થાની કરાવી શરૂઆત. લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા અને ચકલીઓને શહેરોમાં પુનઃસ્થાપિત કરવા માટે વડોદરામાં સ્પેરો બર્ડ સ્પર્ધાનું આયોજન. 1,000થી વધુ સ્પર્ધકો ચિડિયારાની બડીસૈયાની થીમ પર બર્ડ હાઉસ કરશે તૈયાર. શ્રેષ્ઠ બર્ડ હાઉસ તૈયાર કરનારને પારિતોષિક કરાશે એનાયત. અને આઈસીસી અંડર-19 વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર. ગત વિજેતા ભારત છઠ્ઠી વાર ખિતાબ મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાને.